સુરત જિલ્લાના માંડવી તાલુકામાં શાકભાજી વેચાણ માટે ગામડાઓમાં થતા વેચાણ પ્રતિબંધ મુક્ત સાંસદ ખેડૂતોની વહારે આવ્યા હતા અને ખેડૂતોને શાકભાજી ગામડાઓમાં નહીં વેચી એપીએમસી ખાતે લાવવા સુવિધા કરાઈ હતી। લોકડાઉનના પગલે વધુ અસર શાકભાજી પકવતા ખેડૂતોને થઈ હતી। ખેડૂતો પોતાની શાકભાજીનો યોગ્ય ભાવ મળતા નથી। વાત કરીએ માંડવી તાલુકાની તો ખેડૂતોએ તાલુકાના ગામો નજીક જઈ શાકભાજી વેચવાનું શરૂ કર્યું હતું। જોકે ગામોના સરપંચોએ મનાઈ ફરમાવતા દશા કફોડી બની હતી। વાત સ્થાનિક સંસદ પ્રભુ વસાવાની થઈ હતી અને તાત્કાલિક સંસદ દ્વારા એપીએમસી ખાતે ખેડૂતોના શાકભાજી વેચાણથી સુવિધા કરી આપી હતી અને વેપારીઓને પણ એપીએમસીનો સંપર્ક કરવા જણાવ્યો હતો। ખેડૂતોનો શાકભાજીનું વેચાણ નહીં થતાં મોટાભાગેના ખેડૂતોએ તાપી જિલ્લાના માર્કેટ પસંદ કર્યા હતા, પરંતુ ત્યાં યોગ્ય ભાવ ન મળતા અને 100 થી 200 રૂપિયા ભાવ ઓછો મળતો હતો, જ્યારે અહીં એપીએમસીમાં અન્ય માર્કેટ કરતાં સારો ભાવ મળી રહે છે। લોકડાઉન બાદ વધુ અસર શાકભાજીના ખેડૂતોને થઈ હતી, કારણ ઉત્પાદન સારું મળે ત્યાં ભાવ મળતા નથી અને બજારમાં શાકભાજી મોંઘું જ મળે છે। ત્યારે માંડવી એપીએમસીમાં શાકભાજી લેવાનું શરૂ કરતા માંડવી તાલુકાના ખેડૂતોને માટે રાહતના સમાચાર કહી શકાય। ધર્મેશ પટેલ, ZSTV માંડવી।